સુરતના ડીસીપી વિધિબેન ચૌધરી, પાંડેસરા વિસ્તારના એસીપી પંડ્યા સાહેબ, પીઆઈ પટેલ સાહેબ અને પાંડેસરા પોલીસનો સ્ટાફ, પાંડેસરાના આવાસમાં રહેતા બાબરી સમાજના લોકો જે રોજનું રોજ લાવી ખાતા હોય છે તેવા લોકોને 21 દિવસ સુધી પાંડેસરા પોલીસ સવારથી સાંજ સુધી જમવાની વ્યવસ્થા કરી છે. દિવ્યાંગ ન્યૂઝના સલામ છે પાંડેસરા પોલીસને. અત્યારે કોરોનાને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવા છતાં કેટલાક લોકો ટોળા વળીને સમાજ સેવા કરતા કોરોનાનો ભય રહેલ છે, પરંતુ પાંડેસરા પોલીસે આયોજનબદ્ધ રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખીને જરૂરિયાતમંદોને ભોજન મળી રહે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 20 દિવસના લોકડાઉનમાં જ્યારે શ્રમજીવી પરિવારને જ્યાં ભોજનની તકલીફ પડતી હોય છે ત્યારે પાંડેસરા પોલીસે એક મસ્ત પહેલ રજૂ કરી છે. આપણી સાથે તમને દ્રશ્યોના આધાર પર અમે બતાવવાની કોશિશ કરીશું કે જે પાંડેસરાના પોલીસ છે જે સર્કલ કરીને જે ડિસ્ટન્સના આધારે બેસાડવામાં આવે છે, તમે દ્રશ્યોના આધાર પર જોઈ શકો છો કે જે સર્કલ કરીને દૂર દૂર સુધી ડિસ્ટન્સ કરવામાં આવે છે. આ પાંડેસરા પોલીસની પહેલી પહેલ છે. આપણી સાથે બાવરી સમાજના પ્રમુખ છે, આપણે એમની જોડે વાત કરીશું કે આજે પાંડેસરા પોલીસ છે તે આ સમાજ દ્વારા કેટલું ધ્યાન રાખી રહી છે. જી, આપનું નામ? મારું નામ પ્રહલાદભાઈ લાલાભાઈ રાઠોડ છે, હું સુરત બાવરી સમાજનો પ્રમુખ છું. જે આ પાંડેસરા પોલીસ છે જે તમારા લોકનું રોજનું લાવીને રોજના ખાતા હોય એવી રીતે પાંડેસરા પોલીસ શું તમને સેવા કરી રહી છે? અહીંયા અમારા પાંડેસરા વિસ્તારના પોલીસ સ્ટેશનના ડીકે પટેલ સાહેબ અને એમનો સ્ટાફ એ બહુ જ અમારા સમાજના લોકોને અત્યારે ટક લાવીને ટક ખાનારા લોકો કે જે લોકોને કામ માટે રોજે રોજ બહાર જવું પડે, હા તો તે લોકોને બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા અને દવાઓની વ્યવસ્થા અને જોઈતી જરૂરિયાતની વ્યવસ્થા પાંડેસરા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ અત્યારે કરી રહ્યો છે અને અમારા બધા લોકો એ લોકોને બહુ સાથ સહકાર આપે છે. જી, આ હતા બાવરી સમાજ પ્રમુખ હતા જે પાંડેસરા પોલીસે જે પહેલ કરી છે ક્યાંક ને ક્યાંક કાબે તારીફ છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે મહુ ટેલર, દિવ્યાંગ ન્યૂઝ. સુરતમાં આવી પડેલી કોરોનાની આફત સામે અનેક સમાજસેવી સંસ્થા અને લોકો આગળ આવી રહ્યા છે, પરંતુ કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખાસ જરૂરી હોવાથી તેને જાળવણી કરવાના બદલે ટોળે ટોળા સાથે સમાજ સેવા કરી રહ્યા છે. આવા પ્રકારની સમાજ સેવા સમાજ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. અહીં ઉત્સાહી લોકો ટોળામાં ભેગા થતા હોવાથી કોરોનાનો ચેપ લાગી શકે તેમ છે. આવા સમયે પાંડેસરા પોલીસે સોશિયલ ડિસ્ટન્સ ખાસ ધ્યાનમાં રાખી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ કી તરફ સે વડોદ ગાંવ મે હમ લોગોને પ્રેક્ટિસ ડિસ્ટ્રીબ્યુટ કિયે હૈ ઓર જબ સે લોકડાઉન હુઆ હૈ જો ભી ઇસ તરહ સે નિરાશ્રિત હૈ ઓર જિન લોગો કે પાસ મે કમાને કે લિયે કોઈ ઓપ્શન નહીં બચા હૈ ઉન લોગો કે ખાને કા ધ્યાન રખને કા જો ભી થોડા બહોત પ્રયાસ પોલીસ ડિપાર્ટમેન્ટ કી તરફ સે હો સકતા હૈ વો પ્રયાસ મે હમ જુડે હૈ ઓર હમારે જિતને ભી પોલીસ સ્ટેશન હૈ સભી પોલીસ સ્ટેશન મે ઇસ તરહ સે જો સડક કે કિનારે જો મજદૂર વર્ગ રહ રહા હૈ જિનકે પાસ આજ ખાને કા કોઈ સાધન નહીં હૈ ઉનકી હમ હેલ્પ કરને કી કોશિશ કર રહે હૈ. આ ઉપરાંત જ્યારે ભોજન આપવાની કામગીરી શરૂ થાય છે ત્યારે ભોજન લેવા આવનાર વ્યક્તિ 1 મીટર દૂર બેસે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજ સેવામાં સોશિયલ ડિસ્ટન્સ માટે કેટલીક સંસ્થાઓ ટોળા ભેગા કરીને સેવા કરતી સંસ્થાઓ માટે પાંડેસરા પોલીસ માર્ગદર્શક બની રહી છે. જો આ પ્રકારથી સમાજ સેવા કરવામાં આવે તો ભૂખ્યાને ભોજન મળવા સાથે સાથે કોરોનાના ફેલાવનો પણ ભય ઓછો રહેશે. મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.